दारूनी હેરાફેરી તેમજ અન્ય ગુનાઓ શોધવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કડોદરા પોલીસ મથકના પીઆઈ રાકેશ પટેલ પોતાના સ્ટાફ સાથે કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પીઆઈ રાકેશ પટેલ, એએસઆઈ દીપકભાઈ શંકરભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ઘનશ્યામભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે મુંબઈ તરફથી એક આઈસર સિમેન્ટ મિક્સર ટેમ્પાની ટાંકીની અંદર મોટી માત્રામાં વિદેશી દારૂ સંતાડી સુરત તરફ જનાર છે, જેની બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ચલથાણ પ્રિન્સ હોટલ પાસે સર્વિસ રોડ ઉપર ઉભા હતા. દરમિયાન બાતમીવાળો આઈસર ટેન્કર નંબર GJ18AX5179 આવી પહોંચતા તેને થોભાવી ચેક કરતા સિમેન્ટ મિક્સરની ટાંકીની અંદરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 479 પેટી, જેમાં કુલ નાની મોટી બોટલો નંગ 21,948, એની કિંમત ₹27,90,000, બે મોબાઈલ અંગ ઝડપીમાં રોકડા ₹43,000 તેમજ સિમેન્ટ મિક્સર ટેન્કર મળી કુલ ₹40,84,300 નો મુદ્દા માલ સાથે દસાન ખાતે આવેલી જે કે લક્ષ્મી સિમેન્ટ ફેક્ટરીમાં રહેતા ટેન્કર ડ્રાઈવર પપ્પુ મહાવીર શર્મા, ક્લીનર અબ્દુલ રહેમાન રહેમતુલ્લાને ઝડપી માલ ભરાવનાર કડોદરા ખાતે રહેતા નાગેન્દ્રને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી કડોદરા GIDC પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.